નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિદાન કસોટીનું સોલ્યુશન આપણે તમારા ધોરણ 12ની અંદર ભૂગોળ માટેનું કરવાના છીએ. મિત્રો, તમારે સંપૂર્ણ સોલ્યુશન જો મેળવવું હોય તો આ વિડીયોને તમારે અંત સુધી જોવો પડશે. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત અને એક વખત તો જુઓ તો ખરા ખાલે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એટલે કે ધોરણ 12ની અંદર ભૂગોળ એટલે કે જિયોગ્રાફી માટે શિક્ષણ વિભાગ દ્વારા નિદાન કસોટીનું આયોજન કરેલું હતું. તો તેના માટે આપણે નિદાન કસોટીનું સોલ્યુશન છે તો આ વિડીયોમાં કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર જે વિકલ્પો આપેલા છે 12 ગુણના, તેનું આપણે સોલ્યુશન પહેલાં કરી લઈએ. તો પહેલો વિકલ્પ છે કે મેઘદૂતની રચના કોણે કરી હતી, તો કાલિદાસ. જવાબ આવશે સી. ત્યારબાદ છે બીજો કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી છે, તો જવાબ આવશે શુક્ર. ત્યારબાદ છે પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે, તો નિફે. ત્યારબાદ છે કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે, તો સિસ્મોગ્રાફ. ત્યારબાદ છે પાંચમો, પૃથ્વી સપાટી પર જલાવરના કુલ વિસ્તાર કેટલા ટકા છે, તો જવાબ આવશે 171% સી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો વિકલ્પ છે કે ગ્રેનાઇટ ખડક કયા પ્રકારનું ખડકનું ઉદાહરણ છે, તો આગ્નેય ખડકનું ઉદાહરણ છે. ત્યારબાદ છે સાતમો, સમુદ્ર પાણીથી રચાતા સમુદ્રને કયા નામથી ઓળખવામાં આવે છે, તો લગુન તેને કહેવાય છે. ત્યારબાદનો વિકલ્પ છે આઠમો, આઠમો વિકલ્પ છે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે, તો હલકું. ત્યારબાદ છે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે, તો તેને વાદળ કહેવાય છે. ત્યારબાદ છે વિશ્વમાં સૌથી ગહન સમુદ્ર ખાઈ કહે છે, તો મારિયાના ટ્રેયા, તે સૌથી ગહન એટલે કે ઊંડી ખાઈ છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયો પ્રકોપ માનવ સર્જિત છે, તેઓ મિત્રો તમારે જે માનવ સર્જિત એટલે કે જે માનવ દ્વારા ઉત્પન્ન થતું હોય તો તે આવશે અણુ વિસ્ફોટ, તે તમારે લખી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તો ગમ્યો જ હશે તો લાઇક તો કરી લેશો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ છે બારમો વિકલ્પ કે સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી, તો જમીન નકશાનો તેમાં સમાવેશ કરવામાં આવતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આવ્યા વિભાગ બી તરફ. વિભાગ બી છે તે કુલ 12 ગુણનો રહેશે અને તેની અંદર દરેકના એક ગુણ રહેશે. તો તેનો પહેલો પ્રશ્ન છે ભારતમાં બે ભૂગોળવિદોના નામ લખો, તો આર્યભટ્ટ અને વરાહમિહિર. ત્યારબાદ બીજો પ્રશ્ન, સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે, તો જવાબ આવશે 173. ત્યારબાદ ત્રીજો છે પૃથ્વી સપાટીનું ઘનાવરણ કયા નામે ઓળખાય છે, તો પૃથ્વી સપાટીનું જે ઘનાવરણ છે તે મૃદાવરણ નામે ઓળખાય છે. ત્યારબાદ ચોથો છે ભૂકંપ કેન્દ્ર કોને કહે છે, તો જવાબ આવશે જે સ્થળથી ભૂકંપ મોજા ઉત્પન્ન થયા છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહેવાય. ત્યારબાદ પાંચમું છે ખંડ પ્રવહન સિદ્ધાંત કઈ રમત દ્વારા સમજાવી શકાય, તો ઝીંગ સોફિટની રમત દ્વારા સમજાવી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે મધ્યસ્થ આગ્નેય ખડકનું ઉદાહરણ આપો, તો જવાબ આવશે સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ વગેરે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, નદી કયા પ્રકારની ખીણ બનાવે છે, તો વી પ્રકારની ખીણ બનાવે છે. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, ફેરલનો નિયમ જણાવો, તો જવાબ આવશે ઉત્તર ગોળાર્ધમાં વાતાપવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતાપવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે, તેને ફેરલનો નિયમ કહે છે. ત્યારબાદ છે નવમું, વાદળના પ્રકારો, તો તંતુવાદળ, પડવાદળ, ઢગવાદળ અને વર્ષાવાદળ. ત્યારબાદ દસમો પ્રશ્ન, સમુદ્ર મોજા ઉદ્ભવ માટે મુખ્ય પરિબળ કયું છે, તો જે સૂર્યની ગરમી, પ્રવર્તમાન પ્રવાહો અને પૃથ્વીનું પરિભ્રમણ ધરીભ્રમણ છે તે સમુદ્ર મોજા ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ત્યારબાદનો પ્રશ્ન છે અગિયારમો, ભૂભૌતિકીય પ્રકોપોના બે ઉદાહરણ, ભૂકંપ, ભૂસ્ખલન, જ્વાળામુખી અને પ્રસ્ફોટન. ત્યારબાદ બારમો છે સૂર્યઘાત માપવાના એકમ, તો કેલરી મિનિટ ચોરસ સેમી સૂર્યઘાત માપવાના એકમો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી. વિભાગ સી છે તે કુલ 18 ગુણનો રહેશે. તેની અંદર મિત્રો અથવામાં આપેલા હોય છે, તો દરેકના બે ગુણ રહેશે. તેની અંદર મિત્રો અથવામાં આપેલા હોવાથી દરેક પ્રશ્નો આપણે લખ્યા નથી, પરંતુ જેટલા જરૂર છે એટલે કે જે સુધીના જે નીચેના પ્રશ્નો છે તેમાંથી કુલ 9 પ્રશ્નો આપણે લખવાના છીએ, તો 9 પ્રશ્નો લખ્યા છે. તો તેનો ત્રીજો પ્રશ્ન છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપના નામ જણાવો, તો તેનો પહેલો છે ભૂમિખંડો અને મહાસાગરો. ત્યારબાદનો મિત્રો પ્રશ્ન છે પર્વતના મુખ્ય પ્રકાર જણાવો, તો ચોથા પ્રશ્નનો જવાબ આવશે પર્વતના મુખ્ય પ્રકારો છે ભૂગર્ભિત પર્વતો અને અવશિષ્ટ અથવા શેષ પર્વતો.
ત્યારબાદ પાંચમાનો જવાબ છે આબોહવા કોને કહે છે, તો વાતાવરણની લાંબા ગાળાની જે શરીરે સ્થિતિ તેને આબોહવા કહે છે. ત્યારબાદ છે છઠ્ઠો, ગ્રીન હાઉસ વાયુઓ કયા છે, તો કાર્બન ડાયોક્સાઇડ, મિથોન, નાઇટ્રાઇસ ઓક્સાઇડ ને ક્લોરો ફ્લોરો કાર્બન. તે મિત્રો છે તો ગ્રીન હાઉસ વાયુઓ છે. ત્યારબાદ છે સાતમો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં તાપમાન ઘટે છે, કારણ આપો. તો તેનો જવાબ આવશે કે સૂર્યના કિરણ સૌ પ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે, આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે, પરિણામે પૃથ્વી સપાટી જેમ જેમ ઊંચે જે તેમ તાપમાન ઘટે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે તેનું પણ કારણ આપવાનું છે. તો ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, આ વાતાવરણના ઘટ વિસ્તારમાંથી તેમજ વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે, આથી ધ્રુવીય પ્રદેશોમાં ગરમી ઓછી પડતી હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે નવમો, નવમો પ્રશ્ન છે કે વાતાવરણનું દબાણ માપવાના સાધનો, તો જવાબ આવશે બેરોમીટર, એન્ડ્રોઇડ બેરોમીટર, બેરોગ્રાફ. ત્યારબાદ દસમો પ્રશ્ન છે, મોસમી પવનોની અસર માટે મોટે ભાગે કયા દેશો અનુભવાય છે, તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરેની અંદર આ અસરો અનુભવાતી હોય છે. ત્યારબાદ છે અગિયારમો પ્રશ્ન, કૃત્રિમ વૃષ્ટિ માટે કયા પદાર્થોનો ઉપયોગ થાય છે, તો કૃત્રિમ વૃષ્ટિ માટે સોડિયમ ક્લોરાઇડ, સોફ્ટ સ્ટોન અને સિલ્વર આયોડાઇડ વગેરે પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે વિભાગ ડી, વિભાગ ડીની અંદર કહે છે કે નીચેના પ્રશ્નોમાં જે કુલ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ રહેશે અને આ વિભાગ 18 ગુણનો છે. તો તેનો 17મો પ્રશ્ન છે, ક્ષોભ આવરણ વિશે ટૂંક નોંધ લખો. તો મિત્રો તેનો જવાબ પણ લખતા રહેજો. ક્ષોભ આવરણ પૃથ્વી સપાટીથી સૌથી નજીકનો વાતાવરણનો સ્તર છે, તેની સરેરાશ ઊંચાઈ આશરે 10 કિમી અંદાજવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશ પર તે 16 કિમી, સમતીતોષ્ણ કટિબંધ પ્રદેશ પર 12 કિમી અને શીત કટિબંધ પ્રદેશ છે ત્યાંની અંદર 8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. પૃથ્વી સપાટી પર જીવસૃષ્ટિ પર આ આવરણની અસર થાય છે. વાતાવરણમાં તોફાનો, હવાનું સંચરણ, ગાજવીજ, વાદળ, વરસાદ, વંટોળ વગેરે આ વાતાવરણમાં અનુભવાય છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. 1 કિમીની ઊંચાઈએ જતાં 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે ઘટતું હોય છે. વાતાવરણના કુલ વાયુના દ્રવ્યના લગભગ 75% જેટલું વાયુ દ્રવ્ય પાણીની વરાળ અને રજકણો આ વાતાવરણમાં આવેલા છે. ક્ષોભ આવરણની ઉપરની સપાટી જે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે. આ વિસ્તાર વિમાનો છે તેના ઉડ્ડયન માટે અનુકૂળ હોય છે. ત્યારબાદ છે 18મો પ્રશ્ન, જે તફાવત છે. 18મો પ્રશ્ન છે કે હવામાન અને આબોહવા વિશે તફાવત લખવાનો છે. તો તેની અંદર પહેલો છે હવામાન, કોઈ સ્થળને કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ. આબોહવા, કોઈ પણ પ્રદેશની લાંબા ગાળાની સમયગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ. ત્યારબાદ છે હવામાન, હવામાન સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું કે દિવસનું હોઈ શકે. આબોહવા શિયાળા ઉનાળા વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ છે ત્રીજું હવામાન, હવામાનનો આધાર તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ વગેરે પર રહેલો છે. તો આબોહવાનો આધાર અક્ષાંશ, જંગલોનું પ્રમાણ, પવનો, ઢોળા, સમુદ્રથી અંતર, ઊંચાઈ, પ્રવાહો, જમીનના પ્રકાર વગેરે પર રહેલો છે. ત્યારબાદ છે હવામાન, હવામાન સેલ્સિયસ કે ફેરનહીટમાં રજૂ થાય છે. ત્યારે આબોહવા છે તે વિષમ, અતિવિષમ, ભેજવાળી વગેરે શાબ્દિક વર્ણનમાં રજૂ થાય છે. ત્યારબાદ છે 19મો પ્રશ્ન છે કે દરિયાઈ અને જમીનની લહેરો આકૃતિ સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દોરી નથી, પરંતુ ત્યાંનો જે દરિયાઈ અને જમીન લહેર છે તેનો આપણે જવાબ લખી લઈએ. તો દરિયાઈ લહેરો લખીએ, દિવસે સૂર્યના તાપમાનથી સમુદ્ર વિસ્તારો કરતાં જમીન વિસ્તારો વધુ ઝડપીથી ગરમ થાય છે. તેથી દિવસે જમીન વિસ્તારો પર હલકો દબાણ અને સમુદ્ર વિસ્તારો પર ભારે દબાણ રૂંચાય છે. જમીન વિસ્તારો પરના હલકા દબાણને આપૂર્તિ કરવા માટે દિવસે પવન સમુદ્ર વિસ્તારો પરથી જમીન વિસ્તારો તરફ વાય છે, જેને દરિયાઈ લહેર કહે છે. દરિયાઈ લહેરોને કારણે સમુદ્ર કિનારાની નજીકના પ્રદેશોની તાપમાન
થી 7 સેલ્સિયસ જેટલું નીચું રહે છે. આથી ઉનાળામાં સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારમાં ખંડીય વિસ્તારો કરતાં ઘણી ઓછી ગરમી લાગે છે, એટલે કે અહીં સમઘાત આબોહવા અનુભવાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 20મો પ્રશ્ન છે. 20મો પ્રશ્ન છે, વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો. તો મિત્રો જવાબ આપતા પહેલાં કહી દઉં કે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, અને આવા જ વિડીયો તમને અમે મોકલતા રહીશું. તો 20મા પ્રશ્નનો જવાબ આવશે, પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોય છે. વાતાવરણના દબાણ પર અસર કરતા 3 પરિબળો છે, ઊંચાઈ, તાપમાન અને ભેજ. તો પહેલું જોઈએ ઊંચાઈ. પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે દરેક થર તે નીચેના થર પર દબાણ કરે છે, તેથી વાતાવરણના નીચેના ભાગની હવા દબાયેલી અને ઘટ હોય છે, જ્યારે ઉપરના ભાગની હવા પાતળી હોય છે. કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ વધુ તેમ તે સ્થળની હવા વધુ પાતળી બનતી જાય છે, તેથી તે હલકી હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ 165 મીટરથી ઊંચાઈએ 1 સેમી કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. બીજો આવે છે તેની અંદર તાપમાન મુદ્દો. ગરમીને કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે, તેથી હવાનું દબાણ ઘટે છે. જ્યારે ઠંડીથી હવા સંકોચાય છે અને ઓછી જગ્યા રોકે છે, આથી હવા ભારે બને છે, પરિણામે હવાનું દબાણ વધે છે. તાપમાન તફાવતના કારણે દિવસે હવાનું હલકું દબાણ હોય છે અને રાત્રે હવાનું દબાણ ભારે થતું હોય છે. જમીન વિસ્તારો પર ઉનાળામાં હવાનું દબાણ હલકું થાય છે, જ્યારે શિયાળામાં ભારે થઈ જાય છે. વિષુવવૃત્ત પર ગરમી વધુ હોવાથી ત્યાં હવાનું દબાણ હલકું જોવા મળે છે, અને ધ્રુવ પ્રદેશોમાં તાપમાન નીચું હોવાથી ત્યાં હવાનું દબાણ ભારે હોય છે. ત્રીજો મુદ્દો આવે છે ભેજ, એટલે કે બાષ્પ. હવા કરતાં ભેજ વજનમાં હલકો હોય છે, તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ વધે છે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે, તેથી હવાનું દબાણ ઘટે છે. મહાસાગરો પરની હવામાં ભેજ વધુ હોય છે, પરિણામે જમીન વિસ્તારો કરતાં અહીં હવાનો હલકો દબાણ રહે છે. વિષુવવૃત્તના વિસ્તારો પર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં મિત્રો જે દબાણ છે તે હલકું હોય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, ભેજનું મહત્ત્વ સમજાવો. તો જવાબ આવશે, વાતાવરણમાં રહેલો ભેજ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનો છે. હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય છે અને પછી વૃષ્ટિરૂપે પૃથ્વી પર પડે છે, તેથી જીવસૃષ્ટિને જોઈતું પાણી મળી રહે છે. ગરમીના દિવસોમાં હવાનો ભેજ મનુષ્યને શરીરને ઠંડક આપે છે. પૃથ્વી અને વાતાવરણને ગરમ કરવામાં તેમજ ઠંડા પાડવામાં ભેજનો મુખ્ય ફાળો છે. પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિ નિર્માણ વાતાવરણના ભેજ અગત્યની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું વિતરણ પર પાણીની ઉપલબ્ધિ સાથે સંકળાયેલું છે. ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે અને પૃથ્વી ગરમીનું નિયમન કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 22મો પ્રશ્ન છે, ભરતીના મહત્ત્વ વિશે ટૂંક નોંધ લખો. તો ભરતીનું મહત્ત્વ, ભરતી અનેક રીતે આપણે ઉપયોગી છે, જેમ કે ઘણા સ્થળે ગુરુત્વ ભરતી સમય મોટા જહાજો કિનારા સુધી લાવી શકાય છે. નદીના મુખ નજીક આવેલા બંદરોમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે બહાર. ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવા આવવાનું આયોજન કરે છે. ભરતી ઓટથી સમુદ્ર કિનારા અને બારાઓ સ્વચ્છ રહે છે. ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી હોય છે, તેમાંથી વિદ્યુત પેદા થાય છે. ભરતીના પાણી સમતલ કિનારા તરફ વાળી મીઠું પકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ વિભાગ પૂર્ણ થયો. જો વિડીયો ગમે તો લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપના દરેક મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલશો નહીં.